ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ કરી દેવામાં આવી છે. કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. સંગઠન સંરચનાને લઈને પ્રદેશ કાર્યશાળા બેઠક યોજાઈ રહી છે. મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાને લઈને આ બેઠક યોજવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે પણ આ બેઠકમાં ચર્ચા થશે. તો સાથે જ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. રાષ્ટ્રીય સંગઠન પૂર્વના ગુજરાત પ્રભારી રાજદીપ રોય ઉપસ્થિત રહ્યા છે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાશે. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી ઉત્તરાયણ પછી કરવામાં આવશે. તો આજે જિલ્લા પ્રમુખ અને મંડળ પ્રમુખ અંગે મંથન કરવામાં આવશે. કાર્યકરો અને આગેવાનો કમલમમાં આ મુદ્દે હાજર રહ્યા છે. આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ રહ્યા છે. અર્પણ, ભાજપની આ બેઠક જેમાં સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા છે, જો કે નવા પ્રદેશ પ્રમુખ અંગેની વરણી ઉત્તરાયણ બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. જાણવા માંગીએ છીએ કે આ બેઠક કઈ રીતે હાલ મહત્વની માનવામાં આવી રહી છે ભાજપ માટે. જણા હાલમાં બસ ગણતરીના સમયમાં જ આ બેઠકની શરૂઆત થઈ રહી છે. મોટાભાગના જે આગેવાનો, ધારાસભ્યો, નેતાઓ, કાર્યકરો અને જુદા જુદા ભાજપના જે હોદ્દેદારો છે તે પ્રદેશ કમલમ કાર્યાલય કમલમ ખાતે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. બસ રાહ જોવા રહી છે મુખ્ય તેમનો જે સભાખંડ છે તેનામાં વિધિવત રીતે બેઠકની શરૂઆત થાય. આજની આ બેઠક ખૂબ જ મહત્વની છે, કારણ કે ભાજપ દ્વારા જે સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી તેનામાં ગુજરાતમાં આપણે સમયાંતરે જોયું કે વિવિધ વિવાદ પણ સામે આવ્યા હતા. જબરજસ્ત લોકોને ભાજપના સભ્યો બનાવવા ધારણા કરતા સભ્યોની સંખ્યા ઓછી થવી, એટલે આવા જે જુદા જુદા મુદ્દા છે તેની પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ ભાજપનું નવું પ્રદેશ સંગઠન કે જેની રચના કરવાની થાય છે તેની આખી પ્રક્રિયા છે, વિવિધ જે તાલુકા અને જિલ્લા સ્તરનું સંગઠન છે તેની રચનાને આખરી ઓપ આપવો, આ સહિતના મુદ્દા છે. અને સૌથી મહત્વનું આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે આવી રહી છે, પછી તે મહાનગરપાલિકાની વોર્ડ બેઠકની પેટા ચૂંટણી હોય કે પછી જૂનાગઢ મહાનગરપાલિકાની હોય, તાલુકા જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયતની હોય, આવી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેનામાં ભાજપ કયા મુદ્દાને લઈને આગળ વધશે, તેની રણનીતિ શું રહેશે તેની આખી વિસ્તૃત ચર્ચા બંધબારણે થવાની છે. એટલે બસ થોડીક પળોની વાર છે કે જ્યાં આ બેઠકની વિધિવત શરૂઆત થશે. એટલું તો હજી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં જ યોજાશે અને પ્રદેશ ભાજપ એટલે કે ગુજરાત ભાજપને ઉત્તરાયણ બાદ તેમના નવા પ્રમુખ મળી શકે છે. જણા જી બિલકુલ અર્પણ આભાર. તો માનવામાં આવી રહ્યું હતું કે વાવની પેટા ચૂંટણી બાદ સીઆર પાટીલ બાદ હવે કોઈ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે છે, પરંતુ હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાવવા જઈ રહી છે ત્યારે તેમની અધ્યક્ષતામાં લડાશે અને ત્યારબાદ ઉત્તરાયણ બાદ નવા પ્રદેશ પ્રમુખની વરણી કરાશે.